नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में आपको हार्दिक स्वागत है। विषय विज्ञान धोरण 7 प्रकरण 13 वनस्पति में कोष। હવે આપણે અગાઉના વિડિયોમાં આપણે જોયું વનસ્પતિના પોષણ, એટલે વનસ્પતિના પોષણના પ્રકારો છે। આપણે થોડુંક રિવાઇન્ડર કરી લઈએ। વનસ્પતિના પોષણના પ્રકારોમાં આપણે જોયું તો કે પોષણ એટલે શું, આપણે તેની વ્યાખ્યા લઈએ તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાનો, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ। આપણે એવી પોષણની વ્યાખ્યા કરી પછી આપણે પોષણના બે પ્રકાર જોયા, એક સ્વાવલંબી પોષણ, બીજું પરાવલંબી પોષણ। એટલે કે સ્વાવલંબી પોષણની આપણે વ્યાખ્યા કરી, સ્વાવલંબી પોષણ। સ્વાવલંબી પોષણ એટલે કે જે સજીવ સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે મેળવે છે, જે સજીવ સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે મેળવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે આપણે। બીજું એક પરાવલંબી આપણે કહીએ છીએ। આ પોષણના બે પ્રકાર છે। પ્રાણીઓ અને બીજા ઘણા બધા સજીવો જે પોતાનો ખોરાક વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી મેળવે છે તેમને સ્વાવલંબી પોષણ કહે છે। હવે આના ઉપરથી આપણે આ વાત કરીએ, સ્વાવલંબી પોષણ કોને કહેવાય, પરાવલંબી પોષણ કહેવાય અને પોષણ કોને કહેવાય, તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિ જે છે તે પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે, જાતે મેળવે છે। આપણે કીધું વનસ્પતિ અગાઉનો વિડીયોમાં કીધું હતું, વનસ્પતિ જે છે તે પોતાનો ખોરાક એની મેળવે છે કે જાતે મેળવે છે, તો કઈ રીતે જાતે કઈ રીતે એનો ખોરાક મેળવે છે આપણે તેની વાત કરવાની છે। એટલે કે તમારો ટોપિક આવે છે પ્રકાશ સંશ્લેષણ, એટલે ખોરાક વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા, તમારો ટોપિક આવે છે પ્રકાશ સંશ્લેષણની અથવા અને બીજી રીતે પણ કહેવાય વનસ્પતિમાં વનસ્પતિ એક સજીવ છે તે પોતાના ખોરાકમાં પોતાના ખોરાક તરીકે પાણી પોતાના ખોરાક તરીકે પાણી
कार्बन डाइऑक्साइड पानी कार्बन डाइऑक्साइड अने खनिज तत्वों का उपयोग करे तना खोराक करेंगे पानी कार्बन डाइऑक्साइड अने खनिज तत्वों का उपयोग करे छे तो आपने एक प्रश्न देखा आप खोराक कई रीते પોતાની જાતે મેળવે આપણે તે વસ્તુમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સમજવાની છે તો વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા માત્ર પર્ણમાં જ જોવા મળે છે વનસ્પતિમાં તેથી બધા પાચા પદાર્થને ત્યાં પહોંચવું જ રહ્યું એટલે કે તેથી દરેક કાચા પદાર્થને ત્યાં પહોંચવું જરૂરી છે કે દરેક કાચો પદાર્થ તે બધા કાચા પદાર્થને પર્ણ સુધી તો પહોંચવું જ પડે છે તો હવે જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વો જમીનની અંદર રહેલું પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે જમીનની અંદર રહેલું પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન થઈ પર્ણ સુધી એટલે કે મૂળમાં એક વનસ્પતિના પ્રકારમાં એક વાહિનીઓ આવેલી છે વાહિની એટલે કે નળી જેવી રચના આવેલી છે જે પાણીનું શોષણ કરે છે એ નળીમાં પાણી ચાલી જાય છે મૂળ દ્વારા શોષણ થાય છે અને પર્ણ સુધી પહોંચે છે એટલે કે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વો મૂળ દ્વારા એના દ્વારા મૂળ તેનું પરિવહન પર્ણ સુધી થાય છે કે તેનું પરિવહન પર્ણ સુધી એટલે કે જમીનની અંદર રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય અને તે પર્ણ સુધી પહોંચે હવે વનસ્પતિના પર્ણ વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો આવે છે વનસ્પતિના પર્ણની અંદર એટલે કે આ વનસ્પતિનું આપણું પર્ણ છે આ પર્ણની અંદર નાના નાના છિદ્ર આવે છે શું આવેલું છે નાના નાના છિદ્રો આ નાના નાના છિદ્ર દ્વારા વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ રહે છે આની અંદર નાના નાના છિદ્રો આવે છે આ વનસ્પતિમાં આવી રીતે હરિતદ્રવ્ય પણ આવેલા છે અને પર્ણરંધ્ર પણ એને વાયુરંધ્ર પણ આપણે આ આગળ વાત કરીશું પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્ર કોને કોઈ આગળ આવે છે જે વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્ર આવેલા છે તે વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ છે જે વાતાવરણમાં
कार्बन डाइऑक्साइड वायु नाना नाना जो छिद्रो आवेला छे ते वातावरण मानो कार्बन डाइऑक्साइड वायु ले छे ने आ छिद्रो आ जे छिद्रो छे ते रक्षक कोषो थी आवरित होय छे आ जे छिद्रो होय छे ते रक्षक कोषो थी आवरित होय छे આજે છિદ્રો નાના નાના આવેલા છે તે રક્ષક કોષોથી આવરી હોય છે જેમને કર્ણરંધ્ર કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે જેમને કર્ણરંધ્ર કહે છે અથવા આનું બીજું નામ છે વાયુ હવે આપણે જે વાત કરી કે વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્ર આવેલા છે જે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે તો કાર્બન ડાયોક્સાઇડના આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરી હોય છે જે છિદ્રો હોય છે તે રક્ષક કોષોથી આવરી હોય છે જેમને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહે છે હવે આ પર્ણરંધ્ર અને વાયુરંધ્રનું એક ખાસ કામ એટલે કે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાસ એનું જ કાર્ય હોય છે તો હવે જે આ પર્ણરંધ્ર છે જે પર્ણરંધ્ર છે તેમની આસપાસ જે રક્ષક કોષો આવેલા હોય છે એ રક્ષક કોષોનું કાર્ય એ રક્ષક કોષોનું કાર્ય પર્ણરંધ્રને ખોલવા અને બંધ થવાની ક્રિયાને નિયંત્રણ કરવાનું છે હવે જે આ પર્ણરંધ્રોની આસપાસ જે નાના નાના છિદ્રો આવેલા છે એ છિદ્રોનું પર્ણરંધ્રને ખોલવા અને બંધ થવાની ક્રિયાને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે કોણ તો કે આવેલા નાના નાના રક્ષક છિદ્રો જે પર્ણરંધ્રને ખોલવાનું અને બંધ થવાની ક્રિયાનું કાર્ય કરે હવે આ પર્ણરંધ્રનું કાર્ય શું તો પર્ણરંધ્ર છે તે પ્રકાશ સંશ્લેષણની ત્યાર પછી બાષ્પોત્સર્જનની પ્રકાશ સંશ્લેષણની બાષ્પોત્સર્જનની અને શોષણની ક્રિયામાં પર્ણરંધ્ર મદદરૂપ થાય છે ફરીથી આપણે રિપીટ કરી દઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે જોયું તો સૌ પ્રથમ વનસ્પતિના પોષણના પ્રકારમાં આપણે પોષણ એટલે શું તો પોષણ એટલે કે જે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ થાય છે અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવામાં આવે છે તેને પોષણ કહે છે એવી જ રીતે સ્વાવલંબી અને પરાવલંબી પોષણની વાત થઈ તો કે સ્વાવલંબી પોષણ એટલે શું તો કે સ્વાવલંબી પોષણ એટલે કે જે સજીવો પોતાનો ખોરાક સરળ પદાર્થમાંથી જાતે મેળવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે એવી જ રીતે પરાવલંબી પોષણની વાત થઈ તો પરાવલંબી પોષણ જે પ્રાણી પોતાનો ખોરાક જે પ્રાણી અથવા તો બીજા ઘણા બધા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે પ્રાણી પાસેથી મેળવે છે તેને પરાવલંબી પોષણ કહે છે આ આપણી વનસ્પતિના પોષણના પ્રકારની વાત થઈ વનસ્પતિના પોષણના પ્રકારમાં આપણે વાત થઈ તો અગાઉ આપણે વાત કરી કે વનસ્પતિ જે છે તે એક સજીવ છે વનસ્પતિ શું છે તો કે એક સજીવ છે વનસ્પતિ પોતાના ખોરાક તરીકે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે જે આપણને ખ્યાલ છે તો આ ખોરાક વનસ્પતિ કઈ રીતે મેળવે આપણને એક પ્રશ્ન થાય તો તે જ વસ્તુ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં આપણે સમજવાનું છે અથવા તો વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયામાં સમજવાનું છે તો આપણે જોયું કે ભાઈ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા પર્ણમાં થાય છે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા પર્ણમાં એટલે આપણે એક ઉદાહરણ કહી શકીએ તો કે વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના પર્ણમાં આવેલા છે આપણે એવું પણ કહી શકીએ એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા માત્ર પર્ણમાં થાય છે દરેક કાચા પદાર્થને પર્ણ સુધી પહોંચવું જ પડે છે હવે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વ જમીનની અંદર રહેલું પાણી અને ખનિજ તત્વનું મૂળ દ્વારા શોષણ થાય છે જમીનની અંદર જે રહેલું પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન થઈને પર્ણ સુધી પહોંચે છે હવે આ પર્ણમાં નાના નાના છિદ્રો આવેલા છે જે છિદ્રો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને આ છિદ્રો જે છે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે જે આ છિદ્રો આવરી હોય છે આ જે છિદ્રો છે તે રક્ષક કોષોથી આવરી હોય છે જેમને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર કહેવામાં આવે છે અને આ છિદ્રો જે છે તેને પર્ણરંધ્ર કહેવાય અને આ પર્ણ આ
છિદ્રો છે જે તે પર્ણરંધ્રોની આસપાસ જે રક્ષક કોષો આવેલા છે એટલે કે પર્ણરંધ્રો જે આવેલા છે તેની આસપાસ જે રક્ષક કોષો આવેલા છે તે આ આ છિદ્રો જે છે તે પર્ણરંધ્રોની આસપાસ આવેલા જે રક્ષક કોષો છે તે તેમને ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે એટલે કે વાયુરંધ્ર અને પર્ણ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્રનું એક કાર્ય છે ખોલવા અને બંધ થવાનું જે રક્ષક કોષો છે તેનું નિયંત્રણ કરે છે એટલે કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શ્વસનની અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શ્વસનની અને બીજી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે આ આપણા પર્ણરંધ્રોની વાત છે તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણને એવો પ્રશ્ન થાય કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે મૂળ જે છે તે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તો પછી તે પર્ણ સુધી કેવી રીતે પહોંચે આપણને એવો પ્રશ્ન થાય કે જે વનસ્પતિના મૂળ છે તે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તો તે શોષણ કરે છે તો તે પર્ણ સુધી કેવી રીતે પહોંચે તો તે વસ્તુ આપણે સમજવાની છે કે મૂળ છે મૂળ એ પાણી અને ખનિજ તત્વો મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે તો પછી તે પર્ણ સુધી કેવી રીતે પહોંચે હવે મેં કીધું કે મૂળ જે છે તે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે તો પર્ણ સુધી કેવી રીતે તો કે વનસ્પતિના પ્રકાંડ અને તેની શાખામાં વાહિનીઓ આવે વાહિની એટલે કે નળી જેવી એક રચના આવે આ જે પ્રકાંડ છે તેની અંદર આવી નળી જેવી એક રચના એટલે કે નળી એટલે કે વાહિની જેવી એક રચના આવેલી છે તે વાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે વાહિનીઓ દ્વારા શું થાય છે દ્વારા પાણી અને ખનિજ તત્વો પાણી અને ખનિજ તત્વોનું શોષણ થાય છે અને સળંગ માર્ગ રચે છે અને જે પોષક તત્વો છે તે પર્ણ સુધી પહોંચે છે એટલે કે એક સળંગ માર્ગ રચે અને જે પોષક તત્વો છે તે અંતે પર્ણ સુધી પહોંચે છે એટલે કે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન મળી ગયું કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે કરે છે તો મૂળ અને પાણીનું શોષણ તો કરે જ છે મૂળ દ્વારા એનું શોષણ થાય પણ પર્ણ સુધી કેવી રીતે પહોંચે તો કે વનસ્પતિના પ્રકારમાં વાહિનીઓ એટલે કે નળી જેવી એક રચના આવેલી છે જે
વાહિનીઓ દ્વારા પાણીનું શોષણ થાય છે મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે અને વાહિનીઓમાં વહન થઈ એ સળંગ માર્ગ રચે છે અને પર્ણ સુધી પહોંચે છે આ આપણા પ્રશ્નનું એક સોલ્યુશન છે તો હવે તેઓ એક સળંગ માર્ગ બનાવે છે અને પર્ણ સુધી પહોંચે છે આ એક વાત થઈ તો હવે આપણે એવો પ્રશ્ન છે કે પર્ણની અંદર એવી કઈ ખાસિયત આવેલી છે પર્ણની અંદર એવી કઈ ખાસિયત આવેલી છે કે જેમાં ખોરાકનું સંશ્લેષણ થાય છે પણ વનસ્પતિના બીજા ભાગમાં થતું નથી અમે અહીં કીધું કે હરિતદ્રવ્ય પણ પર્ણરંધ્ર અગાઉ આપણે એ વાતે કરવાની છે કે પર્ણની અંદર એવી કઈ ખાસિયત આવેલી છે કે ખોરાકનું સંશ્લેષણ ખાલી પર્ણમાં થાય છે પણ વનસ્પતિના બીજા ભાગમાં થતું નથી તે આપણે આગળ સમજશું અને એવો પ્રશ્ન થાય કે પર્ણની અંદર એવી કઈ ખાસિયત છે કે જે ખોરાકનું સંશ્લેષણ કરે છે અને વનસ્પતિના બીજા ભાગમાં થતો નથી એટલે કે પર્ણની અંદર હરિત કણ નામની એક વિશિષ્ટ રચના આવે છે જેમને હરિત દ્રવ્ય અને પર્ણ છે તે પર્ણમાં હરિતદ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે જે હરિતદ્રવ્ય આવેલા છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આજે હરિતદ્રવ્ય છે તે પર્ણની અંદર આવેલા જે છે તે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે હવે જે આ ઉર્જા છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે આજે ઉર્જા છે તે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ માંથી ખોરાક બનાવવા માટે વપરાય છે આજે હરિતદ્રવ્ય આવે છે તે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને આ ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ માંથી ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે એટલે કે આ આપણે મદદરૂપ થાય છે તે આપણું સાબિત છે અહીં ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય જાય છે એટલે આપણે એમ કહીએ કે સૂર્યપ્રકાશમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે હવે અહીં પ્રકાશ સંશ્લેષણ એક વ્યાખ્યા કે વનસ્પતિ સૂર્ય ઉર્જા અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યના મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ બે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા છે
ફરી ત્યાંકુ રિપીટ કરી દઉં છું કે પર્ણમાં એવી ખાસિયત હોય છે કે જે ખોરાકનું સંશ્લેષણ કરે છે પણ વનસ્પતિના બીજા ભાગમાં ખોરાકનું સંશ્લેષણ થતું નથી. આપણે જોઈએ તો કે પર્ણમાં હરિત પણ નથી એટલે કે હરિત પણ આવેલું હોય છે જેમને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ. તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે. હરિતદ્રવ્ય જે છે તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે અને આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક મેળવવા માટે વપરાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ એક પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા છે અને પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા બીજી રીતે પણ બોલાય છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ તમારી પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખું છું. પર્ણ દ્વારા સૂર્ય ઊર્જા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ
થાય છે એટલે ખોરાક તે વનસ્પતિ જે રહે તેમાં સંગ્રહ થાય છે હવે સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો એક અદ્વિતીય સ્ત્રોત છે જે સૂર્ય છે તે બધા સજીવો માટે સૂર્ય સૂર્ય જે છે તે બધા સજીવો માટે એક સ્ત્રોત છે તો હવે આપણે એવો પ્રશ્ન કે શું પ્રકાશ સંશ્લેષણ શું પ્રકાશ સંશ્લેષણ વિના પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે આપણે એવો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે પૃથ્વી ઉપર આપણે પ્રકાશ સંશ્લેષણ વિના આપણું જીવનની કલ્પના કરી શકીએ તો આપણે એવો પ્રશ્ન થાય આપણે થોડું ફરીથી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો કે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા છે સૂર્ય વનસ્પતિમાં સૂર્ય ઊર્જા અને કણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે પાણી કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય જે પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના સ્ત્રોત છે એવી જ રીતે કણ દ્વારા સૂર્ય ઊર્જા શોષિત થાય છે અને તે વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ થાય છે એટલે આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો એક અદ્વિતીય સ્ત્રોત છે તો હવે આપણને એવો પ્રશ્ન થાય પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે તો આપણે તેની વાત કરવાની છે આપણે એવો પ્રશ્ન થાય કે પ્રકાશ સંશ્લેષણ વિના પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે તો પ્રકાશ સંશ્લેષણ વિના એક પણ ખોરાક બનતો નથી એટલે પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક બની શકતો નથી પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક બની શકે પ્રકાશ સંશ્લેષણ થાય તો વનસ્પતિ ખોરાક આપણને આપી શકે એવી રીતે લગભગ બધા જ સજીવો લગભગ દરેક સજીવો પોતાના અસ્તિત્વ માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પોતાના અસ્તિત્વ માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે એટલે કે બધા સજીવો બધા સજીવો પરોક્ષ કે પ્રત્યક્ષ પરોક્ષ કે પ્રત્યક્ષ વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ઉપર આધારિત છે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવેલ એના ઉપર જ આધારિત છે પરોક્ષ હોય કે પ્રત્યક્ષ રીતે એટલે કે જે વનસ્પતિ છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ પોતાનો ખોરાક બનાવેલો છે તેના ઉપર આધારિત છે જો પ્રકાશ સંશ્લેષણ થાય તો જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે તો જ આપણને એટલે કે દરેક સજીવને મળે છે જો પ્રકાશ સંશ્લેષણ થવાનું નથી તો આપણને ખોરાક મળવાનો નથી હવે ઓક્સિજન આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન કે જે બધા સજીવના અસ્તિત્વ માટે જરૂરી છે તો ઓક્સિજન છે તે દરેક સજીવના અસ્તિત્વ માટે ઓક્સિજન જરૂર છે જે આપણને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા મળે છે જે આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો આપણને ઓક્સિજન મળવાનો જ નથી શું કામ તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાત કરું છું અહીં બધા ઘણી વાર ભૂલ કરે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર એટલે કે ઓક્સિજન ઉત્પન્ન કરે છે વધારાનો ઓક્સિજન બહાર કાઢે એવું નથી કહેતો કે શ્વસનમાં ઓક્સિજન લેતો નથી શ્વસનમાં
वनस्पति ने ऑक्सीजन જ લે છે પણ આ પ્રકાશ સંશ્લેષણની વાત છે કે પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વધારાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે વધારાનો ઓક્સિજન બહાર કાઢે છે જે આપણે દરેક સજીવ માટે આપણને ઉત્પન્ન પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય તો જ આપણને ઓક્સિજન મળે અને આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ વિના જીવન પ્રકાશ સંશ્લેષણ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે પૃથ્વી પર જીવન શક્ય છે ને આપણે એની વાત કરી ફરીથી પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે કે ને આપણે તેની વાત કરવાની છે તો આપણે કહ્યું પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક બની શકે નહીં હવે પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક ન બને તો પૃથ્વી પર દરેક સજીવ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ઉપર જ આધાર રાખે છે જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ ખોરાક બનાવી શકે નહીં અને સજીવોને ખોરાક મળે નહીં એવી રીતે ઓક્સિજન કે જે બધા સજીવો માટે જરૂરી છે તો આપણે જીવવું હોય મનુષ્યનું ઉદાહરણ લો તો તેને ઓક્સિજનની જરૂર પડે તો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો આપણે વૃક્ષો છે તે ઓક્સિજન આપી શકવાના નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણ વિના જીવન આપણું શક્ય નથી પ્રકાશ સંશ્લેષણ થાય તો જ આપણું જીવન શક્ય છે આપણી એક વાત કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હવે આપણે એવી વાત કરવાની કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ સિવાય વનસ્પતિના બીજા ભાગમાં પણ જોવા મળે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે વનસ્પતિના એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિના પણ સિવાય બીજા ભાગમાં પણ જોવા મળે છે એટલે કે તે આપણને ક્યાં જાણે તો કે વનસ્પતિના લીલા પ્રકાર અને તેની શાખા એટલે કે વનસ્પતિના લીલું પ્રકાર આ વનસ્પતિ આપણને ક્યાં જોવા મળે તો કે રણ તો કઈ વનસ્પતિ તો કે થોર થોર નામની વનસ્પતિ જે છે તે આપણને રણમાં જોવા મળે હવે આ વનસ્પતિના પણ આ વનસ્પતિના પણ કાંટા જેવા હોય છે કેવા હોય છે કાંટા જેવા અથવા આ વનસ્પતિના પણ ઉપર ભીંગડા જેવું આવરણ હોય છે પણ ઉપર ભીંગડા જેવું આવરણ હોય છે અથવા તેના પણ પાટા જેવું હવે આ પણ પાટા જેવું છે તેનું કાર્ય છે વનસ્પતિમાં પાણી ઓછું મળે રણમાં જે વનસ્પતિ જે છે તેને પાણી પૂરતા પ્રમાણમાં મળે એટલે વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે છે વનસ્પતિ જે છે તે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ગુમાવે છે એટલે આ પણ કાંટા જેવા છે અથવા તો ભીંગડા જેવું આવરણ છે તેનું એક કાર્ય છે તો આ વનસ્પતિ જે રહે તે પણો દ્વારા એટલે કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ઓછું ગુમાવે છે શું કરે છે પાણી ઓછું ગુમાવે છે હવે જે આ બધી વનસ્પતિ છે તે આ લીલું પ્રકાંડ હોય છે અને તે લીલા પ્રકાંડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હરિતદ્રવ્ય ધરાવતા કોષો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હરિતદ્રવ્ય ધરાવતા કોષો કાર્બન ડાયોક્સાઇડ અને
ઉપયોગ કરી પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કાર્બોદિત પદાર્થને સંશ્લેષણ કરે છે એટલે કે આપણે જે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હરિતદ્રવ્ય ધરાવતા કોષો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ એટલે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે તો અહીં આપણે એક સમીકરણ લઈએ આપણું એક સમીકરણ લઈએ તો કે કાર્બન આપણું સમીકરણ લઈએ એટલે અહીં કહે કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણીનો ઉપયોગ કરી કોના રીમાં કે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની મદદ હરિતદ્રવ્યની મદદ થી આપણને શું મળ્યું તો કે કાર્બોદિત અને કાર્બોદિત પદાર્થ કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળ્યું જો આપણે આ શબ્દમાં લખવાનું છે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી એટલે કે સૂર્ય ઊર્જાની મદદથી હરિતદ્રવ્યમાં કણમાં રહેલા હરિતદ્રવ્યનો વનસ્પતિ જે છે સૂર્ય ઊર્જાના મદદથી હરિતદ્રવ્યમાં રહેલા હરિતદ્રવ્યમાં હરિતદ્રવ્યની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન આપણને આપે છે તો આ એક સાબિત છે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બોદિતનું હોવું પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે સમજાવે સામાન્ય રીતે જે કાર્બોદિતનું હોવું એ એટલે કે સ્ટાર્ચ કાર્બોદિત એટલે સ્ટાર્ચ સ્વરૂપ તે આપણને સમજાવે છે કે અહીં પ્રકાશ સંશ્લેષણ થયું કેમ કે પ્રકાશ સંશ્લેષણ તો જ થાય જો કાર્બોદિત પ્રમાણ એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ હોય તો સામાન્ય રીતે કાર્બોદિત એ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે ક્યાં સ્વરૂપે હોય છે જે આપણે ધોરણ 6 માં શીખી ગયા કે સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતે કરવું કાર્બોદિતનું પરીક્ષણ કઈ રીતે કરવું આપણે તેની વાત કરીએ તો એક આપણે બટાટું લીધું આ બટાટામાં આયોડીનનું દ્રાવણ 2-3 ટીપા નાખ્યા હતા અને તે બટાટાના બે ભાગ કર્યા હતા તેના ઉપર આયોડીનના 2-3 ટીપા નાખતા કાળા સ્પર્તો ભૂરો રંગાયો હતો જે કાર્બોદિતનું પ્રમાણ સૂચવે છે તે જ આપણને પ્રકાશ સંશ્લેષણમાં જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સૂર્ય ઊર્જા હરિતદ્રવ્યનો ઉપયોગ કરી ઓક્સિજન અને કાર્બોદિત પદાર્થ આપે છે આ વનસ્પતિ તો જે કાર્બોદિત છે તે ખરેખર સ્ટાર્ચમાં ફેરવાય છે અને પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પર્ણની અંદર સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણનું સૂચન છે હવે જે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજ્યું કે પ્રકાશ સંશ્લેષણનું સૂચન કઈ રીતે થાય કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બોદિત સ્ટાર્ચ છે તે સમજવા આપણે એક પ્રવૃત્તિ કરીશું પણ એક ફરીથી જોઈ કે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા વનસ્પતિના પર્ણ સિવાય બીજા ભાગમાં પણ જોવા મળે છે જે આપણે વનસ્પતિના લીલા કાંડ અને તેની શાખામાં પણ હોય છે એવી રીતે આપણે ઉદાહરણ તરીકે રણની વનસ્પતિ થોર તો આ પર્ણ ઉપર ઘીંગડા જેવું આવરણ આવેલું હોય છે જે પર્ણ અને કાંટા સ્વરૂપે પણ આપણને જોવા મળે છે જે પર્ણો દ્વારા જે બાષ્પસર્જનની ક્રિયા થાય છે તે પાણી ગુમાવવામાં એટલે પાણી ઓછું ગુમાવે છે મદદરૂપ થાય છે હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હરિતદ્રવ્ય ધરાવતા કોષો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે અને આપણે એક સમીકરણ લખ્યું કે સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન આપણને મળે છે સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થ જે છે તે સ્ટાર્ચમાં ફેરવાય છે અને પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવાનું એક સૂચન ધરાવે છે